नमस्कार, मिडडे न्यूज साथ हूं अमिता वांझा। जोइए सौ प्रथम मुख्य समाचार। કેબિનેટની બેઠકમાં 8 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓને વિભાગોની ફાળવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામાન્ય વહીવટ, ગૃહ શહેરી વિકાસ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફાળે, માર્ગ મકાન અને આરોગ્ય વિભાગ। સૌરભ પટેલ ફરી ઊર્જા તથા નાણામંત્રી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તથા સંસદીય બાબતો, ગણપત વસાવાને આદિવાસી વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, આરસી ફળદુને કૃષિ ગ્રામ વિકાસ, જયેશ રાદડિયાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ। રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગૃહ, ઊર્જા તથા કાયદો ન્યાયતંત્ર, પરબત પટેલને સિંચાઈ પાણી સ્વતંત્ર હવાલો, જયદ્રથસિંહ પરમારને કૃષિ તથા પંચાયત પર્યાવરણ સ્વતંત્ર હવાલો, મહિલા મંત્રી વિભાવરીબેન દવેને મહિલા બાળ કલ્યાણ તથા યાત્રાધામ વિકાસ। રાષ્ટ્રીય સમન્વય માટે ગુજરાતને મળ્યો અવ્વલ નંબર, રાષ્ટ્રપતિના હસ્તે વર્ષ 2016-17ના રાષ્ટ્રીય સેવા યોજનાની કામગીરી અંગે નવી દિલ્હીમાં પુરસ્કાર વિતરણ કાર્યક્રમ। કચ્છ ભુજ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી એક પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરતું કોસ્ટગાર્ડ। રાજ્યસભામાં ત્રિપલ તલાક ખરડો કરાશે રજૂ, ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવતો ખરડો 2017 બહુમતીથી પસાર કરતી લોકસભા। ત્રિપલ તલાક ખરડા સામેના તમામ સુધારાઓ થયા રદ, 3 તલાક માટે 3 વર્ષની જેલની સજાની જોગવાઈ યથાવત। ત્રિપલ તલાક વિધેયક રજૂ થતા મુસ્લિમ મહિલાઓમાં આનંદની લાગણી, અગ્રણી ઝાકિયા સોમને બિલને આવકારતા જણાવ્યું કે મહિલાઓને અધિકાર પ્રદાન કરવાની આ પહેલ છે સીમાચિહ્નરૂપ। અને કેન્દ્ર સરકારે ગુજરાતની જનતાને આપી ભેટ, માર્ગના નિર્માણ માટે 750 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરીની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની જાહેરાત, 37 માર્ગોના વિસ્તૃતીકરણ તથા મજબૂતીકરણ ઉપરાંત પોરબંદર નેશનલ હાઇવે પર 3 કરોડ રૂપિયાનો રેલવે અંડરબ્રિજ બનાવાશે। રાજ્યમાં નવી સરકારની રચના બાદ ગઈકાલે કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી। બેઠકમાં 8 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓને વિભાગોની ફાળવણી થઈ હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ તથા શહેરી વિકાસ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ, મકાન અને આરોગ્ય પરિવાર, તેમજ આરસી ફળદુને કૃષિ ગ્રામ વિકાસ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલને મહેસૂલ, સૌરભ પટેલને નાણાં તથા ઉર્જા વિભાગ, ગણપતભાઈ વસાવાને આદિવાસી વિકાસ તથા જયેશ રાદડિયાને અન્ન નાગરિક પુરવઠો તથા દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર, તો ઈશ્વરભાઈ પરમારને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પદની ફાળવણી થઈ હતી। બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની જાણકારી આપી હતી। બધા મંત્રીઓને વિભાગોનું પણ ફાળવણી થઈ ગઈ છે। અલગ અલગ વિષયોની ચર્ચા, અધિકારીઓ સાથેની મીટીંગ, ખાસ કરીને મગફળીની ખરીદી એ ચાલુ રહે, સતત જરૂરી ગોડાઉન એની ઉપલબ્ધિ, એ બધી ચર્ચાઓને નિર્ણયો કર્યા છે। અને ફી નિયંત્રણને મંજૂરી મળી તો હવે ઝડપથી ફી નિયંત્રણ કમિટીના લોકો આગળ વધે અને નિર્ણયો તરફ આવે, આવી બધી ચર્ચાઓ પણ આ ખાસ પહેલી કેબિનેટમાં એક ખેડૂતલક્ષી અને એક મધ્યમ વર્ગ અને ગરીબ લોકોના લોકોને શિક્ષણ સસ્તું મળે એ માટેની વિશેષ ચર્ચાઓ આજની બેઠકમાં થઈ છે। નવા મંત્રીશ્રીઓના ખાતાની ફાળવણી પણ થઈ છે। હું તમામને ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ શુભકામના આપું છું। રાજ્યની જનતાની અપેક્ષા અને આકાંક્ષા ઉપર વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની સરકાર એ ખરી ઉતરશે એનો પણ મને વિશ્વાસ છે।
રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપ જાડેજાને ગૃહ ઉર્જા અને સંસદીય બાબતો, પરબત પટેલને સિંચાઈ પાણી પુરવઠા, પરષોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ, બચુ ખાબડને ગામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, જયદ્રથસિંહ પરમારને કૃષિ વિભાગ, પંચાયત, પર્યાવરણ, સ્વતંત્ર હવાલો, ઈશ્વરસિંહ પરમારને સહકાર, રમતગમત, સાંસ્કૃતિક, વાસણ આહિરને ઓબીસી કલ્યાણ, વિભાવરીબેન દવેને મહિલા અને બાળ કલ્યાણ, રમણ પાટકરને વન અને આદિજાતિ વિભાગ તેમજ કિશોર કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગ વગેરે ખાતાઓની ફાળવણી કરાઈ હતી. સંસદ આજે સુચારૂ રૂપે કાર્યરત થતા રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સભ્યોની પ્રશંસા કરી હતી. રાજ્યસભામાં શૂન્યકાળમાં સપાના સભ્ય નરેશ અગ્રવાલે આહાર સામગ્રીમાં થતી ભેળસેળ અને ફૂડ પ્રોડક્ટની ગેરમાર્ગે દોરતી જાહેરાતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રશ્નના જવાબમાં ગ્રાહકોની બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ખરડાનો મુસદ્દો તૈયાર છે. તેમણે સભ્યોને તે ખરડો પસાર કરવા વિનંતી કરી હતી. સંસદના બંને ગૃહો આજે સુચારૂ રૂપે ચાલી રહ્યા છે. લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ શાંતિપૂર્વક ચાલી રહ્યો હતો. લોકસભામાં આરોગ્ય મંત્રીએ નેશનલ મેડિકલ કમિશન બિલ 2017 રજૂ કર્યું હતું. લોકસભામાં બેંકરપ્સી કોડ સુધારા વિધેયક 2017ના મુદ્દે પણ ચર્ચા હાથ ધરાય તેવી શક્યતા છે. રાજ્યસભામાં હવે ત્રિપલ તલાક ખરડો રજૂ કરાશે. ભારતીય મહિલાઓ માટે અને ખાસ મુસ્લિમ બહેનો માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક સાબિત થયો. લોકસભામાં આખો દિવસ ચર્ચા બાદ સ્પીકર સુમિત્રા મહાજને મુસ્લિમ મહિલા વિધેયક સંરક્ષણ કાયદો પસાર થયેલો જાહેર કર્યો હતો. મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાક સામે રક્ષણ આપતો મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો લોકસભામાં રજૂ કરાતા શું રહ્યો ઘટનાક્રમ જોઈએ આ રિપોર્ટમાં. લોકસભામાં ટ્રિપલ તલાક ખરડો 2017 રજૂ કરવામાં આવ્યો. ખરડો રજૂ કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આ કાયદો કોઈ પ્રાર્થના, પ્રકૃતિ કે ધર્મ સંબંધિત નથી, પણ મહિલા ન્યાય, મહિલાની ગરિમા અને મહિલાના સન્માન માટેનો છે. યે જો આપત્તિયાં આઈ હૈ મેં એક બાત કહેના ચાહુંગા, યે પૂરા કાનૂન ના કિસી પૂજા કા હૈ, ના પ્રાર્થના કા હૈ, ના ઇબાદત કા હૈ, ના મઝહબ કા હૈ. યે કાનૂન હૈ નારી ન્યાય, નારી ગરિમા ઓર નારી સમાન કા. બિલ રજૂ થયા બાદ ગૃહમાં આ મુદ્દે ચર્ચા શરૂ કરાઈ હતી. કેટલાક રાજકીય પક્ષોએ ટ્રિપલ તલાક કાયદાને સમર્થન આપ્યું હતું તો કેટલાકે વિરોધ કર્યો હતો. 3 સાલ કા સજા કા પ્રાવધાન જો હુઆ હૈ યે સહી નહી હૈ, ક્રિમિનલ ઓફેન્સ જો હૈ સહી નહી હૈ. મુસ્લિમ પ્રતિનિધિઓ સે બાત કરના ચાહીએ, પર્સનલ લો બોર્ડ સે મસબરા ઓર સહમતિ કા બિંદુ તલાશના ચાહીએ. ટ્રિપલ તલાક ખરડામાં 3 વાર તલાક બોલીને છૂટાછેડા આપનારા શોહરને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડાનું નામ મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો છે. હવે મૌખિક, લિખિત કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ટ્રિપલ તલાક સંપૂર્ણપણે ગેરકાયદે ગણાશે. પ્રસ્તાવિત કાયદો માત્ર 3 તલાક ઉપર જ લાગુ થશે. પીડિતાને પોતાના તથા બાળકોના ભરણ પોષણ માટે ન્યાયાધીશ પાસે જવાનો અધિકાર રહેશે. પીડિત મહિલા પોતાના બાળકોનો કબજો પણ મેળવી શકે છે. જો ભી કાનૂન કર રહા હૈ જો 3 તલાક કા સાહેબ હૈ એક તરફ સે દેખા જાય સહી હૈ યે ઓર આગે જાકે કામયાબી કામયાબી હૈ ઇસકે અંદર પરેશાની વાલી કોઈ બાત હી નહીં હૈ ઇસકે અંદર સમજે હર મહિલાઓ કો જો માં બહેન હૈ ઉસકે લિયે કમ સે કમ યે આગે જાકે કમ સે કમ સબ સુખ કો આરામ કા મામલા હૈ તકલીફ વાલી વાત કોઈ ભી નહીં હૈ. ટ્રિપલ તલાકના કાયદાને મહિલાઓ અને એમઆઈ ખાસ તો મુસ્લિમ મહિલાઓએ આનંદ સાથે વધાવ્યો હતો. કે 3 તલાક કો એક સાથ દેના ઇસમે ઉસકે અગેન્સ્ટ ઇમ્પ્રિઝનમેન્ટ કા જો હૈ પ્રોવિઝન લાયા ગયા હૈ. 3 સાલ કી સજા ઉસ આદમી કો હોગી જો એક સાથ 3 તલાક અપની વાઇફ કે લિયે યુઝ કરેગા. યહી બાત હઝરત ઉમર ફારૂક રદી અલ્લાહ તઆલા અન્હુ કે ટાઈમ મેં થી કે જો ઇસ તરહ કી તલાક કો પ્રેક્ટિસ મેં લાતા થા ઉસકે લિયે 30 કરોડો કી સજા કા પ્રોવિઝન થા. તો યે શરિયત કે હિસાબ સે ભી જાયઝ હૈ. પહેલી બાર ઇતિહાસ મેં એસા હો રહા હૈ જબ મુસ્લિમ મહિલાઓં કી કોઈ સોચને કી કોશિશ કર રહા હૈ, ક્યુંકી મુસ્લિમ મહિલાઓં કા શોષણ હો રહા થા લગાતાર સાલો સે. વો શાહ બાનો કે કેસ કી હમ બાત કરે તો પાર્લિયામેન્ટ મેં પૂરા ચેન્જ લેકર આ ગયે થે, લેકિન ઉસકો ન્યાય નહીં મિલને દિયા થા શાહ બાનો કો. તો મુજે લગતા હૈ યે ઐતિહાસિક કદમ હૈ ઓર ઇસકા સબકો સ્વાગત કરના ચાહિયે. ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનના સહસ્થાપક ઝાકિયા સોમને પણ આ કાયદાને ખૂબ જ અગત્યનો ગણાવતા કહ્યું હતું, આ દિવસ મુસ્લિમ મહિલાઓ અને સૌ મહિલાઓ માટે ખૂબ જ આનંદનો દિવસ છે. આઝાદીના 70 વર્ષ થઈ ગયા,
आज सुधी आपड़ा देश में मुस्लिम महिलाओं ना कायदाकीय संरक्षण माटे कोई कायदो आपड़ा देश में छे नहीं। जेम हिंदू मैरेज एक्ट छे, हिंदू सक्सेशन एक्ट छे, क्रिश्चियन मैरेज एंड डिवोर्स एक्ट पण छे, तेवी रीते देश में एक मुस्लिम फेमिली एक्ट पण होवो जोईए। आ खरडो जे पार्लामेंट में टेबल कर्यो छे ए दिशा में ए एक एक स्टेप फॉरवर्ड छे अने एनु हूँ स्वागत करू छू। ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 22 ઓગસ્ટ 2017 ટ્રિપલ તલાકને ગેરકાયદે ગણાવ્યો હતો અને 6 મહિનામાં સરકારને કાયદો રચવાનો આદેશ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્રિપલ તલાક ખરડો પસાર થતાં મુસ્લિમ મહિલાઓ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય સેવા યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ 2016-17 માટેના રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યા હતા। વર્ષ 2016-17 રાષ્ટ્રીય સમન્વય માટે ગુજરાતને પ્રથમ, ઓરિસ્સાને દ્વિતીય અને તમિલનાડુને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સામાજિક સેવાઓને માન્યતા આપવા 1993થી યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આ પુરસ્કારોની શરૂઆત કરી હતી। પુરસ્કાર અંતર્ગત ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે। મુંબઈના લોઅર પરેલમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 14 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા। મુંબઈના લોઅર પરેલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। કમલા મિલ વિસ્તારમાં આવેલા એક પબમાં આગ લાગી હતી। પ્રારંભિક માહિતી મુજબ હોનારતમાં 14 લોકોના મોત થયા હતા અને 12 લોકોને ઇજા પહોંચી હતી। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આગને પગલે અગ્નિશામક દળની સંખ્યાબદ્ધ ટુકડીઓ, એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। આ કેસમાં એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે। મુંબઈના લોઅર પરેલમાં લાગેલી આગની ઘટનાના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટના પીડિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરીને અગ્નિશમન દળની કાર્યવાહીને બિરદાવી હતી। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને મૃતકોના પરિવારો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું। પાટણ જિલ્લામાં કંડલા ધોરીમાર્ગ ઉપર આજે સવારે ગમખવાર દુર્ઘટના સર્જાતા 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા। રાધનપુર સાતલપુર વચ્ચે આવેલા ગરામડી નજીક ટ્રેક્ટર અને ટ્રેલર ટકરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી। પાલનપુરથી વાદી પરિવારના મજૂરો ટાવર કામ માટે ટ્રેક્ટરે નીકળ્યા હતા, ત્યારે સામેથી પૂરપાટ વેગે આવતા ટ્રેલરે તેમને અડફેટે લઈ લેતા દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનામાં 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 1ને ઇજા પહોંચી હતી। પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને મૃતકોની ઓળખ કરી રહી છે। ભાવનગર ખાતે તળાજા રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ખાતે એલપીજી કારમાં સીએનજી પૂરતી વખતે વિસ્ફોટ થતા ભાગદોડ મચી ગઈ હતી। ગુરૂવારે સાંજે પેટ્રોલ પંપ પર એલપીજી કીટ ફિટ કરેલી હોન્ડા સિટી કાર સીએનજી ગેસ પુરાવવા આવતા વિસ્ફોટ થયો હતો। કાર નજીક ઉભેલા 2 વ્યક્તિને સાધારણ ઇજા પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કારમાં વિસ્ફોટ થતા પેટ્રોલ પંપને પણ નુકસાન પહોંચ્યું હતું। સીસીટીવી વ્યવસ્થાનું વાયરિંગ પણ બળીને ખાખ થઈ ગયું હોવાથી પોલીસ તપાસમાં મુશ્કેલી અનુભવી રહી છે। કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યને એક ભેટ આપી છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ રાજ્યમાં માર્ગ નિર્માણ માટે 780.07 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। ગુજરાત રાજ્યમાં 37 માર્ગો અને 1 રેલવે અંડરબ્રિજનું નિર્માણ કરાશે। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના જુદા જુદા 16 માર્ગો બનાવવામાં આવશે, જેની લંબાઈ આશરે 311.45 કિલોમીટરની રહેશે। આ માટે ખર્ચ 478.39 કરોડ રૂપિયા થશે। તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક 21 માર્ગો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેની લંબાઈ 351.86 કિલોમીટર હશે, જ્યારે જેના પાછળ રૂપિયા 298.68 કરોડનો ખર્ચ હાથ ધરવામાં આવશે। સાથે સાથે પોરબંદર ખાતે પણ નેશનલ હાઇવે પર રૂપિયા 3 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવામાં આવશે।
जखो कोस्टगार्ड युनिटे आंतरराष्ट्रीय जलसीमा नजीक थी पाकिस्तानी बोट साथे छ पाकिस्तानी माछीमारों ने झड़पी लीधा छे। आ पाकिस्तानी माछीमारों भारतनी जलसीमा में घुसीने गैरकायदे माछीमारी करी रह्या हता। झड़पायेला माछीमारों पासेथी 300 किलो मच्छीनो जत्थो अने माछीमारीनी सामग्री मळी आवी हती। झड़पायेला माछीमार सिंध प्रांतना ठठ्ठा जिल्लाना जती तालुकाना छे। આજે કોસ્ટગાર્ડે બોટ પકડી છે, પાકિસ્તાની બોટ છે, એમાં 6 માણસો છે અને 6 માણસો આજે પોલીસમાં લાવ્યા છે અને તપાસ ચાલુ છે અને વિવિધ એજન્સીઓ એની ઇન્ટ્રોગેશન ચાલી રહી છે। દરમિયાન પાકિસ્તાન દ્વારા ગુરૂવારે ભારતના 145 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા। તમામ 145 માછીમાર ગુજરાતના છે અને ગુરૂવારે તેમને કરાંચી સ્ટેશનેથી વાઘા મોકલવામાં આવ્યા હતા। આજકાલમાં આ માછીમાર ગુજરાતમાં પાછા ફરશે। રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે સારા ભાવ મળશે કે નહીં એની ખેડૂતની ચિંતા રાજ્ય સરકારે હળવી કરી છે। કઈ રીતે જાણીએ આ રિપોર્ટમાં। આ વર્ષે મગફળીનો બમ્પર પાક ઉતર્યો છે ત્યારે આ પાકના સારા ભાવ મળશે કે નહીં એ અંગે જગતનો તાત ચિંતિત બન્યો છે। જો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની મદદે આવ્યા છે। નાફેડ થકી રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ કરી છે। ક્વિન્ટલના નિયત ભાવ ઉપરાંત 50 રૂપિયા બોનસ આપી 4,500ના ભાવે 23 જિલ્લાના 266 કેન્દ્રો પરથી સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરી રહી છે। આ જથ્થાને સાચવવા ગોડાઉનની પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે। વેરાવ્યાની જગ્યા મગફળી ખરીદી માટે વ્યવસ્થાનો રિવ્યુ કરવો, વધારાના ગોડાઉનની વ્યવસ્થા ઉભી કરવી અને ખેડૂતોનો જે બાકી પેમેન્ટ છે એ વહેલી તકે ચૂકવવું, ગોડાઉન વ્યવસ્થા ઉભી કરવા, કલેક્ટરોને તાત્કાલિક સૂચના આપી વ્યવસ્થા ઉભી કરવી અને ખેડૂતોને વધારાની રકમ જે ચૂકવવાની છે વહેલી તકે ચૂકવીએ એની જે નિર્ણય અમે કાલે કર્યો એની અમલવારી આજથી મુખ્ય સચિવશ્રીએ શરૂ કરી દીધી છે। અરવલ્લી જિલ્લામાં અડદ અને મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। 1,52,499 ક્વિન્ટલ મગફળીનું માર્કેટ યાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા પણ ટેકાના ભાવથી મગફળી અને અડદની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પોતાના ઉપજાવેલા પાકને અત્યારે વેચાણ અર્થે આપી રહ્યા છે। જિલ્લામાં ખરીફ ઋતુના અંદર કુલ અંદાજિત 8,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને અંદાજિત આપણે ઉત્પાદન જોઈએ તો લગભગ 80,000 ક્વિન્ટલ જેવું અંદાજિત ઉત્પાદન મળે એવું છે। અગાઉ રજીસ્ટ્રેશન કરાવીને ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એ પ્રમાણે ખરીદી હાલમાં ચાલુ છે। અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી માટે કુલ 7 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। સાબર ડેરી અને જિલ્લા સંઘ દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે। જિલ્લા સંઘ દ્વારા ખરીદી હાલમાં ચાલુ છે। ખરીદીનો કુલ આંકડો જોઈએ તો હાલમાં 1,52,499 ક્વિન્ટલ જેટલી ખરીદી કરવામાં આવેલી છે અને 9,999 ખેડૂતો દ્વારા આ મફળી આપવામાં આવેલી છે। હાલમાં ખેડૂતોનો ઘસારો ચાલુ છે મફળી આપવા માટે, ભાવથી પણ ખેડૂતો હાલમાં સંતોષ છે। મોડાસાના નવા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। અડદની ખરીદી માટે અરવલ્લી જિલ્લામાં કુલ 3 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં મેઘરજ, મોડાસા, ધનસુરાના માર્કેટ યાર્ડમાં અડદ માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। મોડાસામાંથી અત્યાર સુધીમાં 32,384 બોરી જેટલી ખરીદી કરવામાં આવી છે। અગાઉથી જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેવા ખેડૂતો માર્કેટમાં અડદનું વેચાણ કરે છે। અડદની ખરીદી આપણે 21/11 થી ચાલુ કરી, બરોબર છે, આજ દિન સુધી 32,384 બોરી ખરીદી છે, એના રૂપિયા થાય 8,74,38,150 રૂપિયા। સરકારની મદદ મળતા કૃષિ પુત્રોને વર્ષ સારું જવાનો સધિયારો બંધાયો છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આગ દુર્ઘટના થાય તો તે સમયે આગને કાબૂમાં કઈ રીતે લેવી, ગેસ ગળતર રોકવું, માનવ બચાવની કામગીરી કરવી તે માટે જામનગર નજીક ગાગવા ગામ પાસે આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી। ગાગવા પાસેથી પસાર થતી
આયુસીની સલાયા મથુરા પાઇપમાંથી ઓઇલ લીકેજ અને આગ લાગવાની પરિસ્થિતિ સર્જાય તો કયા પગલાં તાકીદે લઈ શકાય તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. તેમાં આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી અને લીકેજ પણ રોકવામાં આવ્યું હતું. આ અંગે આયુસીના મુખ્ય પ્રબંધક સત્યેન્દ્રકુમાર સિંહાએ માહિતી આપી હતી. આમ આ મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થઈ હતી. તેમાં આયુસી ઉપરાંત અન્ય કંપનીઓ, ડિઝાસ્ટર વિભાગ તેમજ વહીવટીતંત્ર પણ જોડાયું હતું. मॉकड्रिल के मौके पे हम लोगों ने अपनी तैयारियों का जायजा लिया और सारे उपकरण सही चलते हुए पाए गए. सभी लोगों ने सही तरीके से काम किया और उम्मीद करता हूं कि इस मॉकड्रिल की तैयारियों के सहारे अगर कुछ वास्तविकता में ऐसा होता है तो हम लोग उसको समय रहते हुए काबू पा सकेंगे. 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની પોલીસે નશાખોર તત્વોને ડામવાની સાથે વિદેશી દારૂને પકડવા એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા તાપી જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. નશાખોર તત્વો તેમજ વિદેશી દારૂ ગુજરાતમાં ન પ્રવેશે એ માટે પોલીસે જિલ્લામાં 6 જેટલી ચેકપોસ્ટો બનાવી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. પબ્લિક 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. આ ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષી પોલીસ વિભાગ માટે અગત્યનું રહે છે. એના માટે તાપી જિલ્લામાં પણ આંતરરાજ્ય ચેક બોર્ડર લાગતી હોય અમારી 6 જેટલી ચેકપોસ્ટ છે એ કાર્યવંત કરવામાં આવે છે. 31 ડિસેમ્બરે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ ધ્યાનમાં રાખી પોલીસ તરફથી પૂરતું આયોજન કરવામાં આવેલ છે અને રાજ્ય લેવલથી અમને એક એસઆરપીનું પ્લાટૂન પણ આ અર્થે બંદોબસ્ત અર્થે મળેલ છે જેનો પણ અમે બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે. ડાંગ જિલ્લામાં એક સમયે ચોમાસાના વરસાદ આધારિત ખેતી જ થતી હતી પણ હવે સ્ટ્રોબેરીની પણ ખેતી થાય છે. ચેકડેમ વગેરેની વ્યવસ્થા થતાં હવે ખેડૂતો શિયાળુ ખેતી પણ કરતા થયા છે. તેમાં નાની દભાસ, મોટી દભાસ, ચિંચવાડા, ટાંકલીપાડા સહિતના ગામોના 50 જેટલા ખેડૂતો તો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા છે. સ્ટ્રોબેરીની ખેતી કરીને સાપુતારા, વઘઈ અને આહવાના હાટ બજારમાં સ્થાનિક સ્ટ્રોબેરીનું વેચાણ થવા માંડ્યું છે. ડાંગની સ્ટ્રોબેરી બિલીમોરા અને ચીખલી સુધી પહોંચવા માંડી છે. ડાંગ જિલ્લા બાગાયત કચેરી સ્થાનિક ખેડૂતોને આ દિશામાં જરૂરી જાણકારી અને સહાય આપીને પ્રોત્સાહન પણ આપે છે. સ્ટ્રોબેરીની ખેતી શરૂ થતાં ખેડૂતોની આવક પણ વધી છે. સહાય આપી છે ટાઈબર સપ્લાન તરફથી. જે 35 ખેડૂતો હતા એની જગ્યાએ હવે ધીરે ધીરે એના ક્લસ્ટરના ગામોમાં ગામ દીઠ ખેડૂતોની સંખ્યા વધારી એટલે કે 52 થી 60 જેટલા ખેડૂતોની સંખ્યા થશે એવું આયોજન બાગાયત ખાતે કર્યું છે. મને સ્ટ્રોબેરીની ખેતી કરવા 14 વર્ષ ચાલુ થયા. સ્ટ્રોબેરી કરવા સારું બાગાયત ખાતાએ મને મદદ કરી, રોપા આપ્યા, કીટ આપી, ખાતર બધું આપ્યું અને અમે ત્યાંથી નાની દબાસથી સ્ટ્રોબેરી તોડીને ટોપરામાં ભેળને આવવા છૂટકમાં બહેને વેચતો છું એટલે એના કારણે મને વધારે જ આવક મળી. ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબની મહેફિલ ન માણી શકનારા શોખીનો ગુજરાત બહાર નવા વર્ષની ઉજવણી કરે છે. ગીર સોમનાથથી સીધી જ દીવ સુધી જતી ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસે સઘન બંદોબસ્ત કર્યો છે. શરાબનો નશો કરી ડ્રાઇવ કરનારા અથવા દારૂની મહેફિલ કરી હેંગઓવરમાં ગુજરાતમાં ફરનાર પ્રવાસીઓ પર એમવી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટનો ગંભીર ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમનું વાહન પણ જપ્ત કરવામાં આવશે. ડિસેમ્બરને ધ્યાને રાખી અને ચેકિંગની કામગીરી કરી. દારૂબંધીનો જે રીતનો અમલમાં ગુજરાત સરકારની જે સૂચના છે એને ધ્યાને રાખી અને સરકારશ્રી દ્વારા આપેલા એક એક કમિટમેન્ટ અને અમે પરિપૂર્ણ કરવા માટે આવી સર અને વાહનો જે છે એને ચેકિંગની કામગીરી.
ચાલુ વર્ષે રાજકોટ મનપાને 40 કરોડ જેટલી રકમ વેરો વસૂલવાની બાકી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલવા માટે કમર કસવામાં આવી રહી છે. મનપા દ્વારા વેરો વસૂલવા માટે એક એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે જેમાં 5 લાખથી વધુ રકમ બાકી હોય તેવા 300થી વધુ મિલકતો નોટીસ અને મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે 75 હજારથી વધુ બાકીદારોમાં રહેણાંક વિસ્તારમાં પાણીના નળ જેવી પ્રાથમિક સુવિધા અટકાવવા અને કોમર્શિયલ મિલકતમાં જપ્તી જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 5 લાખથી વધારે વેરા વસૂલાત એમના પાસેથી બાકી છે એ તમામ લોકોને નોટીસ આપવામાં આવ્યું છે અને જપ્તીનું કાર્યવાહી એના વિરુદ્ધ કરવામાં આવશે. શહેરમાં એવા ઘણા બધા પ્રોપર્ટીઝ છે જે અગાઉ નિરૂપણ થયું ના હતું પણ અત્યારે નવા સર્વે મુજબ લગભગ આપણને 40 હજાર જેટલા પ્રોપર્ટી એવા છે જે આપણને મળ્યું છે. એ 40 હજાર પ્રોપર્ટીને નવા અસેસમેન્ટ કરીને એ લોકોને એક ટેક્સ વસૂલ કરવા માટે એક સૂચના અપાઈ દેવામાં આવ્યું છે. કોઈ પણ સંજોગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ જે પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝના લોકો ટેક્સ ભરે એટલા માટે કે વિકાસનું તમામ કામો જે છે રાજકોટ મહાનગરપાલિકા લોકોના માટે કરી રહ્યા છે. ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે રિયાધમાં આયોજિત વિશ્વ રેપિડ શતરંજ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી લીધો છે. વિશ્વનાથને રશિયાના વ્લાદિમીર ફિદોસીવને પરાજય આપીને આ ખિતાબ જીતી લીધો છે. આનંદે 10 પોઈન્ટથી આ ખિતાબ જીતી લીધો હતો. છેલ્લે આનંદે આ ખિતાબ 2003માં જીત્યો હતો. ચેમ્પિયનશીપના 9મા રાઉન્ડમાં આનંદને વિશ્વના નંબર 1 મેગ્નસ કાલર્સને પણ શિકસ્ત આપવામાં સફળતા મળી હતી. આ રીતે આનંદે વર્ષ 2013ની વિશ્વ ચેમ્પિયનશીપમાં કાલર્સ સામે મળેલા પરાજયનો બદલો લઈ લીધો હતો. અને વાત હવે સોશિયલ મીડિયાની, તો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ જોઈએ. પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવની માતા અને તેમની પત્ની સાથે થયેલા અપમાનનો સોશિયલ મીડિયા ઉપર વિરોધ થઈ રહ્યો છે. પાકિસ્તાન જેલમાં બંધ કુલભૂષણ જાધવને મળવા ગયેલી માતા અને પત્ની સાથે થયેલા વ્યવહારની નિંદા કરવામાં આવી રહી છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પણ કુલભૂષણ જાધવની માતા અને પત્નીને સલામ કરતું આર્ટ તૈયાર કર્યું છે. ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપીએ પોતાના જવાનો 0થી નીચા તાપમાનમાં ફરજ બજાવી રહ્યા હોય તેવી તસવીરો ટ્વીટર પર શેર કરી હતી. આ જાબાજ જવાનો હિમાલયના સરહદી વિસ્તારોમાં હાડ થીજાવી દે એવી ઠંડીમાં 24 કલાક ફરજ બજાવે છે. ગુનગુના રહે હૈ ભંવર ખિલ રહી હૈ કલી કલી. હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની દીકરી ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કરી યાદગાર ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જિંદગી કૈસી હૈ પહેલી હાય કભી તો હસાય કભી યે રુલાય. કાકાના નામથી મશહૂર થયેલા રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1942માં પંજાબના અમૃતસરમાં થયો હતો. જતીન ખન્ના ઉર્ફે રાજેશ ખન્ના બાળપણથી જ એક્ટર બનવા માંગતા હતા. ૧૯૬૬માં ચેતન આનંદની ફિલ્મ આખરી ખત કાકાની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ આરાધનાની લોકપ્રિયતાએ રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવ્યા હતા. ગુનગુના રહે હૈ ભંવર ખિલ રહી હૈ કલી 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 કલી. ત્યારબાદ કટી પતંગ, અમર પ્રેમ, આનંદ, અજનબી, હાથી મેરે સાથી રાજેશ ખન્નાની હિટ ફિલ્મો હતી. પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.